હવે આપણે જોઈશું રેન્ડમ એક્સેસ મેમરી વિશે, જે કમ્પ્યુટરની શું છે, પ્રાઇમરી મેમરી છે. આનું ફૂલ ફોર્મ તમારા માટે યાદ રાખવું ખૂબ જરૂરી છે. રેન્ડમ એક્સેસ મેમરી એ શું છે? એક અસ્થાયી પ્રકારની મેમરી છે. રેમમાં લખેલ માહિતીને તેની મેમરીમાં સાચવી રાખવા માટે સતત પાવર ચાલુ રાખવાની જરૂર પડે છે. પાવર એટલે કે કમ્પ્યુટરમાં આપણે સતત વીજળી ચાલુ રાખવી પડે છે, કારણ કે આ વસ્તુને આપણે કંઈ સેવ તો કરતા નથી. જે સમયે આપણે કમ્પ્યુટરમાં કાર્ય કરતા હોય એ જ સમયે થોડા સમય માટે આપણી જે સ્પેસ રોકાતી હોય છે કમ્પ્યુટરની અંદર આપણા ફાઇલની, એને રેન્ડમ એક્સેસ મેમરી કહેવાય છે. તો એ તો વારંવાર એમાં જે માહિતી હોય છે એ બદલાતી રહેતી હોય છે, એટલે એને અસ્થાયી પ્રકારની મેમરી કહે છે. હાલના આધુનિક કમ્પ્યુટરમાં પ્રાઇમરી મેમરી અથવા તો મેઇન મેમરી કહીએ એના બદલે ફક્ત રેમ શબ્દ વપરાય છે, અથવા તો ફક્ત મેમરી શબ્દ. બાળકો, તમને કદાચ ખ્યાલ હશે, તમે લોકોને એવું કહેતા સાંભળ્યું હશે કે મોબાઈલમાં કેટલી રેમ છે કે કમ્પ્યુટરમાં કેટલી રેમ છે. તો એ રેમ અથવા તો એ ખરેખર પ્રાઇમરી મેમરીની જ વાત થાય છે, અથવા તો મેઇન મેમરીની જ વાત થાય છે, પણ અત્યારે આપણે ટૂંકમાં એને રેમ એવા શબ્દથી જ ઓળખીએ છીએ. એ ખરેખર પ્રાઇમરી મેમરી વિશે જ પૂછાતું હોય છે. અહીંયા તમને જમણી બાજુ આકૃતિ દર્શાવેલી છે રેમની. તમે જોઈ શકો છો ગ્રીન કલરની જે ચિપ જેવું આપેલું છે એ રેમ તમને બતાવેલી છે. આ રીતની રેમ હોય છે એ પ્રત્યેક કમ્પ્યુટર કે લેપટોપની અંદર ફિટેડ કરેલી હોય છે. હાર્ડ ડિસ્ક, સીડી, ડીવીડી સંયુક્તપણે સેકન્ડરી કે ઓક્સિલરી એટલે કે ગૌણ મેમરી તરીકે ઓળખાય છે. એના વિશે આપણે આગળ જોઈશું. મૂળભૂત રીતે રેમ હોય છે તેના પણ બે પ્રકાર હોય છે. એક હોય છે સ્ટેટિક એટલે કે તટસ્થ હોય તે, અને બીજું છે ડાયનેમિક રેમ. અને ડાયનામિક રેમ હોય છે એને દર સેકન્ડે હજારો વખત રિફ્રેશ કરવી પડે છે. જરૂરિયાત પ્રમાણે સ્ટેટિક રેમ અથવા ડાયનામિક રેમનો ઉપયોગ થતો હોય છે. સ્ટેટિક રેમ છે એને બીજી વખત રિફ્રેશ કરવી પડતી નથી, તેના કારણે એ ઝડપી છે. ડાયનામિક રેમ હોય છે એના કરતાં સ્ટેટિક રેમ હોય છે તે મોંઘી હોય છે. આ બંને પ્રકારની રેમ છે એ વોલટાઇલ એટલે કે અસ્થાયી પ્રકારની છે, એટલે કે જ્યારે વીજળી બંધ કરીએ ઇલેક્ટ્રિસિટી ત્યારે તેમાં રહેલી માહિતીનો નાશ થાય છે. માની લો આપણે કમ્પ્યુટરમાં કંઈ કાર્ય કરતા હોઈએ અને આપણી રેમ છે સ્ટેટિક રેમ કે ડાયનામિક રેમ, એમાં આપણું કાર્ય સ્ટોર તો થતું હોય અસ્થાયી લેવલે. તો જ્યારે માની લો લાઇટ વહી જાય થોડા સમય માટે, તો આપણે જે કાર્ય કરતા હોય એમાંથી ગાયબ થઈ જશે. અને જો આપણે ફાઇલને સેવ કરીને રાખેલી હોય તો આપણે વીજળી વહી ગયો હોય, પાવર વયો ગયો હોય અને પાછી લાઇટ આવે તો પણ એ આપણને એમાં સહી સલામત મળી રહે છે, કેમ કે આપણે લાંબા સમય સુધી સ્ટોર કરી લઈએ છીએ. એ બધા સ્ટોરેજ માટે શું હોય છે, ગૌણ મેમરી અથવા તો હાર્ડ ડિસ્ક હોય છે તેમાં સેવ થતું હોય છે. પરંતુ રેમમાં જે માહિતી હોય વીજળી બંધ કરતાં બંધ થઈ જાય છે, એમાંથી માહિતીનો નાશ થઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈશું રીડ ઓનલી મેમરી. અહીંયા તમને આકૃતિ રીડ ઓનલી મેમરીની આપેલી છે. હવે પ્રાઇમરી મેમરીમાં એક રેમ છે, એવી જ રીતે રોમ પણ આવે છે. એના નામ પરથી આપણને ખ્યાલ આવે, રીડ એટલે કે વાંચવું કે ફક્ત વાંચી શકાય તેવી જ મેમરી, જેમાં આપણે વારંવાર ફેરફાર ન કરી શકીએ એને શું કહેવાય, રીડ ઓનલી મેમરી. આનો પણ એક મોટા પાયે યુઝ થતો હોય છે અને આ પણ એક મુખ્ય મેમરી તરીકે એમાં આવે છે, કમ્પ્યુટરની અંદર જ આવતી હોય છે. કમ્પ્યુટરમાં ફક્ત વાંચી શકાય તે પ્રકારની મેમરી શું કહેવાય, રીડ ઓનલી મેમરી, જે માહિતી અને સૂચનાઓને કાયમી રાખવા માટે વપરાય છે. રોમમાંથી ફક્ત માહિતી વાંચી શકાય છે. રેમથી અલગ રોમમાં રહેલી માહિતી હોય છે એને કમ્પ્યુટર બંધ કરવામાં આવે તે પછી પણ જળવાઈ રહે છે. તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે રેમ છે એ અસ્થાયી મેમરી છે અને રોમ છે એ સ્થાયી મેમરી છે. અને આપણે જ્યારે કમ્પ્યુટર, માની લો વીજળી જતી રહે, લાઇટ જતી રહે, તો પણ રોમની અંદર રહેલી માહિતી હોય છે તેનો નાશ થતો નથી. રોમમાં રહેલી માહિતી હોય છે એ કમ્પ્યુટર બંધ કરવામાં આવે તે પછી પણ જળવાઈ રહે છે. આ રીતે રેમ કરતાં અલગ પડે છે. બૂટ પ્રોગ્રામ્સ એટલે કે જે કમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરે છે તે માટેનો પ્રોગ્રામ હોય છે. બાળકો, તમે જાણતા હશો, જ્યારે આપણે કમ્પ્યુટર બંધ હોય, જ્યારે આપણે વિન્ડોને સ્ટાર્ટ કરીએ, કમ્પ્યુટરને સ્ટાર્ટ કરીએ, એટલે આપણને જે
પ્રક્રિયા થતી દર્શાવે છે એને બુટિંગ પ્રોસેસ કહેવાય, કમ્પ્યુટર ચાલુ થવાની ક્રિયા. તો એના માટેનો જે પ્રોગ્રામ હોય છે તેના માટે રીડ ઓનલી મેમરીનો ઉપયોગ થાય છે. કાયમી માટે તે વસ્તુ શેમાં સ્ટોર હોય છે, કેમ કે કમ્પ્યુટર ચાલુ બંધ તો આપણે રોજે રોજ કરતા હોઈએ છીએ બરાબર. તો એના માટે બુટિંગ સિસ્ટમ માટેનો જે પ્રોગ્રામ હોય છે એ શેમાં હોય છે, રીડ ઓનલી મેમરીમાં હોય છે, એ તો કોઈ દિવસ ડિલીટ થતો નથી. અને કાયમી ધોરણે શેમાં હોય છે, કમ્પ્યુટરની અંદર સ્ટોર હોય છે. પ્રિન્ટર ડ્રાઈવની ફાઇલ્સ અને ફોન્ટ્સ જેવી અગત્યની સૂચનાઓ છે કમ્પ્યુટરમાં સંગ્રહ કરવા માટે રોમ એ આદર્શ મેમરી છે. ફોન્ટ્સ જેવી ફોન્ટ્સ હોય છે અલગ અલગ પ્રકારના, એ ત્યારબાદ પ્રિન્ટર ડ્રાઈવર્સ. તમને કદાચ ખ્યાલ હશે કે ન હોય, આપણે છે પ્રિન્ટ કાઢવું હોય કમ્પ્યુટરમાંથી કોઈ પણ પ્રકારનું, તો આપણે પ્રિન્ટરને આપણા કમ્પ્યુટર સાથે જોડતા હોઈએ છીએ. તો એ પ્રિન્ટ થઈને જે આપણે વસ્તુ આવે છે તો એ પ્રિન્ટર એના માટે શું હોય છે, એમાં એક પ્રકારનો ડ્રાઈવર હોય છે. એ ડ્રાઈવરના મારફતે એ પ્રિન્ટ થઈને આપણને પ્રોગ્રામ કોઈ પણ આપણી વસ્તુ આપણને આઉટપુટ મળતું હોય છે. તો એ પ્રિન્ટિંગ માટેના જે ડ્રાઈવર્સ છે એવી રીતે આપણે જે અવાજ સાંભળી શકીએ છીએ, આપણે કમ્પ્યુટરમાં કોઈ પણ સોંગ કે મૂવી વિડીયો જોતા હોય તો એમાં જે અવાજ આપણે આવે છે એના માટે એમાં ઓડિયો ડ્રાઈવર આપેલા હોય છે. તો આ પ્રિન્ટર ડ્રાઈવર શું હોય કે ઓડિયો ડ્રાઈવર શું હોય, તો આ બધા છે એ રોમની અંદર સ્ટોર થયેલા હોય છે. એ કાયમી માટે એમાં હોય છે, એટલે આપણે એને શું કહી શકીએ, રીડ ઓનલી મેમરી. રોમનો એક પ્રકાર, રોમમાં પણ અમુક પ્રકાર આવે છે, જેમ કે એક પ્રકાર છે એનો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી, એને ટૂંકમાં પ્રોમ કહીએ. અને બીજો એક પ્રકાર છે ઇરેઝેબલ પ્રોમ, એટલે કે ઇરેઝેબલ રીડ ઓનલી મેમરી. પ્રોમ ઉપરની વિગત છે, કાઢી નાખવા માટે અલ્ટ્રા વાયોલેટ લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે આપણી જે આપણે સામાન્ય જે યુઝર હોય છે કમ્પ્યુટરના વપરાશ કરતા, આપણે આપણી જે ફાઇલ અલગ અલગ બનાવતા હોઈએ છીએ તો એ બધી ફાઇલોને સેવ કરવી હોય, એ સેવ કરીએ તો એ હાર્ડ ડિસ્કમાં સેવ થાય, ગૌણ મેમરીમાં. અને એ જે સેવ થયેલી ફાઇલ હોય એને આપણે ડિલીટ કરવી હોય તો એ તો આપણે જાણીએ છીએ કે ડિલીટ કઈ રીતે કરી શકાય. પરંતુ આ જે રોમ હોય છે એ કમ્પ્યુટર સિસ્ટમનો જ એક ભાગ છે. કમ્પ્યુટરના જે મહત્ત્વના અમુક ડ્રાઈવર હોય, પ્રિન્ટેડ ડ્રાઈવર છે, ઓડિયો ડ્રાઈવર છે, બરાબર, આ બધી વસ્તુઓ છે કમ્પ્યુટરને ચાલુ કરવાનો જે બુટિંગ સિસ્ટમ હોય છે, તો આ બધી વસ્તુ તો રોમની અંદર સ્ટોર થયેલી હોય છે. તો આ બધી આપણે આપણી રીતે આમ ભૂસી નથી શકતા કે ચાલો રાઇટ ક્લિક કરીને આપણે ભૂસી નાખીએ કે એને ડિલીટ કરી નાખીએ, એવું આમાં શક્ય નથી. તો રોમ ઉપરથી આપણે માહિતીને કાઢવી હોય તો એના માટે શું કરવું પડે છે, પ્રોમ ઉપરની માહિતી કાઢવા માટે ખાસ પ્રકારે અલ્ટ્રા વાયોલેટ લાઇટ છે એના ઉપર નાખવામાં આવે છે, એટલે એના ઉપરની જે માહિતી હોય છે ડેટા એ ભૂસાઈ જાય છે. પ્રોમ ઉપરની વિગત ભૂસવા માટે અલ્ટ્રા વાયોલેટ લાઇટ હોય છે. એના બદલે જ્યારે ઇલેક્ટ્રિક સિગ્નલનો ઉપયોગ થાય છે ત્યારે આ પ્રકારની મેમરી ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોમ એવી રીતે ઓળખાય છે. માની લો એક છે અલ્ટ્રા વાયોલેટ, એના વડે આપણે પ્રોમ ઉપરની માહિતી ભૂસીએ તો એ પ્રોમ કહેવાય. એક બીજો એનો રસ્તો છે કે આપણે ઇલેક્ટ્રિક સિગ્નલ વડે માહિતીને ભૂસી શકીએ, તો એ રીતે જો આપણે માહિતીને ભૂસીએ તો એ ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ એટલે કે ભૂસવું, તો એ પ્રોમ તરીકે ઓળખાય છે. બે રીતે આપણે માહિતીને કરી શકીએ, એક તો અલ્ટ્રાવાયોલેટ લાઇટ વડે અને બીજું છે ઇલેક્ટ્રિક સિગ્નલ વડે. ત્યારે આ પ્રકારની માહિતી છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ તરીકે ઓળખાય છે. યુએસબી, પેન ડ્રાઈવ, સેલ્યુલર ફોન, ડિજિટલ કેમેરા, MP3 પ્લેયર, માઇક્રો SD કાર્ડ વગેરે જે મશીનો છે એના ઉત્પાદનમાં ઈ પ્રોમ ખૂબ જ ઉપયોગી છે. એટલે કે આ બધા જે સાધનો છે એમાં જે રોમ આવે છે એના પરની માહિતી ભૂસવા માટે ઇલેક્ટ્રિકલ સિગ્નલનો ઉપયોગ થતો હોય છે. ફક્ત વાંચી જ શકાય તે પ્રકારની મેમરીનો ખ્યાલ ફર્મવેર તૈયાર કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. જેમ આપણે હાર્ડવેર અને સોફ્ટવેરને સમજીએ છીએ કે હાર્ડવેર છે કમ્પ્યુટરના જે ભૌતિક ભાગો હોય એને હાર્ડવેર કહેવાય, અને જેને આપણે ટચ ના કરી શકીએ, જોઈ ન શકીએ, પણ એ કમ્પ્યુટરની અંદર કોડના સ્વરૂપમાં આવેલા હોય એને સોફ્ટવેર કહેવાય. અને ફર્મવેર એક ત્રીજો પ્રકાર છે, એ શું છે, હાર્ડવેર અને સોફ્ટવેરનું મિશ્રણ છે, એને ફર્મવેર કહેવાય છે. ફર્મવેર એ એક સ્થાયી પ્રકારની મેમરી જેમ કે રોમ, ઈપ્રોમ અથવા ફ્લેશ મેમરી ઉપર સંગ્રહ કરવામાં આવે છે. બાળકો, તમે વોશિંગ મશીન કે આપણે લીપમાં લીપનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ટ્રાફિક લાઇટ હોય છે બરાબર, માઇક્રોવેવ ઓવન હોય છે, તો આ બધી વસ્તુઓ હોય છે. વોશિંગ મશીનમાં તમે જાણો છો કે આપણે કપડાંને વોશ કરવું હોય તો એના માટેનું બટન આવે છે, પછી કપડાંને સૂકવવા માટેનું બટન હોય, એવી રીતે લીપની અંદર આપણે ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર આ રીતે
જવા માટેના બટન આપેલા હોય છે, એવી રીતે ટ્રાફિક લાઇટમાં જે ફેરફાર થતો હોય છે, માઇક્રોવેવ ઓવનમાં જે ફેરફાર થતો હોય છે, તો આ બધા જે સાધનો છે એમાં એક ફર્મવેરનો ઉપયોગ કરવામાં આવતો, ફર્મવેરના પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો એ ફર્મવેર છે એનો જે પ્રોગ્રામ છે એનો સ્ટોરેજ શેના પર કરવામાં આવે છે, રોમની ઉપર કરવામાં આવે છે. મોબાઈલ ફર્મવેર કે જે કેબલ કમ્પ્યુટર અને થર્ડ પાર્ટી સોફ્ટવેર બનાવે છે તે ફર્મવેર અપડેટ કરવા અને મોબાઈલ ફોન ફર્મવેર ઓવર ધ એર ડેટાનો ઉપયોગ કરે છે. સિસ્ટમને વધારે પારદર્શક બનાવવા માટે અને કામ કરવાની ગૂંચવણ કે જટિલતા ઓછી કરવા માટે મોટાભાગની કંપનીઓ હોય છે એ ફર્મવેરનો ગુપ્ત રીતે સંગ્રહ કરવાનું પસંદ કરે છે. એટલે કે આપણે જોઈએ જેમ કે વોશિંગ મશીન છે, ટ્રાફિક લાઇટ છે, ડિજિટલ કેમેરા છે, માઇક્રોવેવ છે, એમાં કેટલીક સગવડતાઓ આપેલી હોય છે. તો એમ એ કઈ રીતે આપણે યુઝ કરી શકીએ, જેમ કે વોશિંગ મશીન હોય તો એમાં ક્લિક વોશ હોય, અથવા માઇક્રોવેવ ઓવનમાં પણ જ્યારે વસ્તુ ગરમ થઈ જાય તો એમાં એલાર્મ વાગતો હોય છે. તો આ વસ્તુ છે એ ફર્મવેરના માધ્યમથી સેટ કરવામાં આવતી હોય છે, જે આપણે એ વસ્તુમાં કંઈ ફેરફાર ન કરી શકીએ પરંતુ ગુપ્ત રીતે કંપનીઓ દ્વારા એમાં સ્ટોર કરવામાં આવતું હોય છે. એટલે એ ફર્મવેરને સ્ટોર કરવા માટે પણ શું હોય છે, રીડ ઓનલી મેમરીનો ઉપયોગ થતો હોય છે. જો કે મોબાઈલ ફોનની મેમરીનો ઉપયોગ કરતાં તેના સંપર્કની વિગત, સંદેશાઓ અને ફોટોગ્રાફ્સને ઉમેરી શકે છે. આપણો મોબાઈલ ફોન હોય તો એમાં આપણે વિગતો પણ અલગ અલગ પ્રકારની ઉમેરી શકતા હોઈએ છીએ. બીજી બાજુ સુપર સ્ટોર હોય ત્યાં જે બિલ બનતું હોય, એ સિવાય પગારપત્રક છે અથવા ગુણપત્રક છે બનાવવું હોય, એવા જેવા કોઈ વ્યક્તિએ લખેલા સોફ્ટવેર પ્રોગ્રામ હોય છે એમાં જો સોર્સ કોડ હોય તો તેમાં ફેરફાર કે સુધારો કરી શકીએ છીએ. સંગ્રહ કરવા માટેની એક ખાસ પ્રકારની અતિ ઝડપી રચના હોય છે. હવે કમ્પ્યુટરમાં જે આ રેમ અને રોમ વિશે તો આપણે જોયું, એ સિવાયની એક બીજી પણ મેમરી કમ્પ્યુટરમાં આવતી હોય છે જેને કેચ મેમરી તરીકે ઓળખવામાં આવે છે. આ મેમરીનો ઉદ્દેશ્ય છે એ કમ્પ્યુટરના પ્રોસેસરની ઝડપ વધારવાનો હોય છે. જ્યારે પ્રોસેસરને કંઈ વાંચવા કે લખવાની ક્રિયા કરવાની જરૂર પડે ત્યારે તે પ્રથમ કેચ મેમરીની તપાસ કરે છે. સૌ પ્રથમ આપણે જ્યારે કમ્પ્યુટરમાં કોઈ પણ કાર્ય કરીએ તો સૌથી પહેલાં આપણું જે કમ્પ્યુટરનું પ્રોસેસર હોય છે, તમે કદાચ i3 i4 એવું સાંભળેલું હશે, એ શું હોય છે, એ કમ્પ્યુટરના પ્રોસેસરની ટાઈપ હોય છે. તો જેમ જેમ આગળ વધે i4 i5 i6 i7, તો એ બધા પ્રોસેસરના અલગ અલગ ટાઈપ હોય છે. પ્રોસેસર પ્રમાણે કમ્પ્યુટરની કામ કરવાની ઝડપ હોય છે અને તેની ગુણવત્તા પણ હોય છે. તો આ રીતે પ્રોસેસર સૌથી પહેલાં શું કરે, કેચ મેમરીની તપાસ કરે છે, ત્યારબાદ ત્યાંથી આગળ વધે છે. તો કેચ મેમરીને અતિ ઝડપી મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ સેકન્ડરી મેમરી. ડેટાને જ્યારે લાંબા સમય સુધી જાળવી શકાતો નથી, જો કે ડેટા સૂચનાઓને ભવિષ્યમાં વાપરી શકાય તેના માટે આપણે તેને વધારે લાંબા સમય સુધી સંગ્રહ કરવાની જરૂર પડતી હોય છે, આ માટે આપણે સેકન્ડરી મેમરીનો ઉપયોગ કરીશું. જેમ કે રેમ છે એ તો અસ્થાયી મેમરી છે અને કમ્પ્યુટરની પ્રાઇમરી મેમરી છે. એવી જ રીતે રોમ છે એ પણ કમ્પ્યુટરનો જ એક ભાગ છે, એ તો રીડ ઓનલી મેમરી છે, બરાબર. એવી જ રીતે કેચ મેમરી પણ પ્રોસેસર માટે ઉપયોગી એવી મેમરી છે. તો આપણે જ્યારે સામાન્ય આપણે યુઝર હોઈએ કમ્પ્યુટરના, આપણે આપણે માહિતીને સ્ટોર કરવી હોય, આપણે કોઈ ફાઇલ બનાવીએ જેમ કે પાવર પોઈન્ટમાં પ્રેઝન્ટેશન બનાવ્યું હોય કે કોઈ HTML પ્રોગ્રામ છે કે બીજા કોઈ પણ પ્રોગ્રામ છે, એને આપણે સેવ કરવા હોય તો એ બધા સેવ કરીને આપણે લાંબા સમય સુધી જાળવી રાખવા હોય અને પછી આપણે ક્યારેક ઉપયોગમાં લેવા હોય તો તેના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, સેકન્ડરી મેમરી, અથવા તો એને સેકન્ડરી સ્ટોરેજીસ પણ કહેવાય. સેકન્ડરી મેમરી છે એ વિપુલ પ્રમાણમાં સૂચનાઓ અને માહિતીનો કાયમી સંગ્રહ કરે છે. હાર્ડ ડિસ્ક, કોમ્પેક્ટ ડિસ્ક, ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક, આ બધાના ફૂલ ફોર્મ છે, DVD CD એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને પેન ડ્રાઈવ છે, તમે જાણો છો, એ બધા છે પ્રચલિત શું છે, સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસીસ છે. આ બધા ડિવાઇસીસની મદદથી આપણે આપણી ફાઇલને સેવ કરી શકીએ છીએ. કમ્પ્યુટરના પ્રોસેસર સેકન્ડરી મેમરીનો સીધો ઉપયોગ કરી શકતા નથી. કમ્પ્યુટરમાં જે પ્રોસેસર હોય છે એ સીધા સેકન્ડરી મેમરી એટલે કે હાર્ડ ડિસ્ક કે CD DVDનો ઉપયોગ નથી કરી શકતા. તેના માટે કમ્પ્યુટરમાં ઇનપુટ આઉટપુટ ચેનલ્સના ઉપયોગની જરૂર પડે છે. એ બધું વસ્તુ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ઇનપુટ આઉટપુટ ચેનલ આખી કાર્યરત હોય છે. આગળ આપણે હાર્ડ ડિસ્ક વિશે જોઈશું.